નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજ એક એવી જગ્યાએ આવી પહોંચ્યા છે, નવલા નોરતા ચાલી રહ્યા છે અને ક્યાંક શેરી ગરબા હોય તેનું મહત્વ ઘટતું જયું છે. મહોલ્લા માતા બનાવવાનો જે પહેલેથી લોકોમાં જે ઉત્સાહ હતો, ક્યાંક શેરીઓમાં જે લોકો ભેગા થઈને જે તહેવારની મજા મારતા હતા તે મજા ક્યાંક ભૂલી જવાય છે. પરંતુ હાલ પણ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા છે નીલકંઠ રેસિડેન્સી, ત્યાં ખાસ કરીને માતાજીનો જે માંડવી બનાવવામાં આવ્યું છે, શણગાર કરવામાં આવ્યો છે અને ખાસ કે માં વાત કરી રહ્યો છું તે પણ તેમને પ્રશ્ન થતો હશે. ખાસ ચાંદીથી આ માંડવી છે તે બનાવવામાં આવ્યું છે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હું કેટલાક આયોજકો છે અહીંયા, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે આ શણગાર કરવામાં આવ્યો છે, માતાજીને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે, ચાંદીથી બનાવવામાં આવે છે. કેટલો સમય લાગ્યો, શું ખર્ચ થયો, કેટલા લોકોની મહેનત છે આમાં? આમાં લગભગ અમારે નીલકંઠ રેસિડેન્સીના તમામે યુથની આખી કમિટી બનાવી છે, તમામે લોકોની ખૂબ મહેનત છે અને 7 કિલો ચાંદી વપરાય છે, જેમાં અમારે આખા નીલકંઠના દરેક સભ્યના સાથ સહકારથી આ સુંદર મજાનું આયોજન અહીંયા થઈ રહ્યું છે. સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. ચોક્કસથી તમારી સાથે વાત કરવા માંગીશ. જે પ્રકારે શેરી ગરબાનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે, પરંતુ અત્યારે પણ જે સમય દરમિયાન છે અત્યારે ભીડ જોવા મળી રહી છે કે નથી, ક્યાં બહાર પાર્ટી પ્લોટમાં નથી જઈ રહ્યા, સોસાયટીમાં જ રોકાઈ રહ્યા છે ગરબા ગાવા, શું કહેશો? અમારે અહીં બધાના યુવા મંડળો બધા ફૂલ ધન મન ધનથી મહેનત કરે છે. અહીંના કોઈ પબ્લિક પાર્ટી પ્લોટમાં જવા તૈયાર જ નથી, નીલકંઠ છોડીને બહાર નીકળવા તૈયાર જ નથી. ચાલુ વરસાદે બી ગરબા અમે ગાયેલા છીએ. 2 દિવસ પહેલાં ચાલુ વરસાદ ફૂલ હતો તો બી ગરબા ચાલુ જ હતા અમારે. ચોક્કસથી કહેશો, એટલે જે વરસાદની કરકસર છે તે ગરબાની કરકસર બાકી નથી રહેવા દીધી? અમે કોઈ કરકસર બાકી રાખતા જ નથી. અમે કેટલા વર્ષોથી અહીંયા આયોજન થાય છે આવું? આ બધું 7 વર્ષથી આયોજન કરીએ છીએ અમે. ચોક્કસથી ખાસ કરીને આ માંડવી વિષયની વાત કરવામાં આવે, માંડવીની બીજી અન્ય શું ખાસિયતો રહેલી છે જણાવશો? માંડવી ખાસ તો બધું અમારું પોતાનું જ બનાવેલું છે અને આખો સેટ બધો દર વર્ષે સાચવી રાખવામાં આવે છે અને દર વર્ષે પાછું 7 કિલો ચાંદી જે સોસાયટીના સભ્ય દ્વારા જ ઉઘરાવવામાં આવ્યું છે અને સોસાયટીના સભ્ય દ્વારા જ અહીંયા આયોજન કર્યું છે. ચોક્કસથી અહીંયા જે સભ્ય છે સોસાયટીના તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રકારે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? લોકો છે, રહેણાંકો છે અહીંયા, તેમનામાં પણ તેટલો ઉત્સાહ છે આ પ્રકારે? રહેણાંકવાળા બધાનો અમારો પૂરો સપોર્ટ છે અને એમના કારણે અમે આ પ્રોગ્રામ કરી શકીએ છીએ. ચોક્કસથી તો જે પ્રકારે સોસાયટીના દરેક રહીશો છે અને કહી રહ્યા છે કે સોસાયટીના તમામ સભ્યો છે તેમનો સાથ સહકાર છે અને તા તમામ સાથ સહકારને આધારે જે માતાજી છે તે તમામની મનોકામના પૂર્ણ કરશે. અત્યારે આ ખાસ રજૂઆતમાં બસ આટલું, અમને આપશો રજા. નમસ્કાર.